ભરૂચનગરના વોર્ડ નંબર 5માં સમાવેશ પામતા કસક અને તેની આજુબાજુના વિસ્તારોમાં ઉભરાતી ગટરો અને કચરાપેટીઓના પગલે રહીશો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। હવે ગણતરીના સમયમાં ભરૂચ ખાતે મુખ્યમંત્રી આવી રહ્યા છે ત્યારે ભરૂચમાં મુખ્યમંત્રીને આવકારવાના થનગનાટ વચ્ચે વોર્ડ નંબર 5માં ઉભરાતી ગટરો અને ગંદકીના સામ્રાજ્યથી રહીશોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને મહિલાઓમાં વધુ આક્રોશ જણાઈ રહ્યો છે। ભરૂચમાં એક તરફ કોલેજ રોડ વિસ્તાર મુખ્યમંત્રીને આવકારવા માટે સ્વચ્છ અને સુંદર બનાવી શણગારવામાં આવી રહ્યો છે, તો બીજી બાજુ વોર્ડ નંબર 5ના કસક આવેલા ગુરુદ્વારા પાસેના વિસ્તારમાં ગંદકીએ સામ્રાજ્ય જમાવ્યું છે। ઉભરાતી કચરાપેટી અને ગટરોથી રહીશોમાં રોગ ચડાની દહેશત પ્રસરી જવા પામી છે। પાલિકા તંત્ર સામે રહીશોમાં રોષ ફાટી નીકળ્યો છે। વારંવાર ગંદકી બાબતે ફરિયાદ કરવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી। પાલિકાના કર્મચારી અને અધિકારીઓ આંટો મારી જતા રહેતા હોવાનો આક્ષેપ કરી રહીશોની સમસ્યાના નિવારણ માટે કોઈ જ કામગીરી કરવામાં આવતી ન હોવાનું આક્રોશપૂર્વક રહીશો જણાવી રહ્યા છે। ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ગંદકીના સામ્રાજ્યથી આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તે પહેલા તંત્ર જાગે અને ખરા અર્થમાં સમસ્યાના નિવારણ માટે કાર્ય કરે તે આવશ્યક છે। આ ગટરનો પ્રોબ્લેમ છે, ટાઈમની ગંદકી વેઠવાની, છોકરા રમે બધા માંડા પડે, છોકરાઓ આટલી બધી ગંદકી તો ના ચાલે ને સાહેબ, તો પછી જોઈ જોઈને સાહેબો બધા અગિયાર દર્શન કરવા આવે, અમે કિયર ખાલી જોઈને નાખી જઈએ એવું કામનું, અમારું ગટરનું નીકળે, 24 કલાક છોકરાઓ રમે, અમારે 24 કલાક ગંદકી વેઠવાની, એવું ઓછું ચાલે રાત દિવસે છોકરા અગિયારે અમે ગટર કરે રમતા હોય, બધોને જાણ કરેલું છે, મ્યુનિસિપાલિટીમાં બધા ખાલી આવી આવીને જોઈને નાહી જાય, કોઈ કંઈ કરતા નથી। આ ગટર સાહેબ કોઈ સાફ કરવા તો આવતા નથી, એ ગાડી કેટલા વખતથી આવો ને આવો ગોચવારો, અમારા છોકરા બીમાર પડે એમને સાફ કરવા નહીં આવવું જોઈએ, કેટલા વખત ત્યાં ગટરો જોઈ લો તમે, કોઈ સાફ કરવા જ નહીં આવતું। નગરપાલિકા વાળા આવે કે આટલી બધી અરજી આપે તો કશું કરતા નથી, કે તમારા જે સભ્ય હોય તીને કહો તો અમે કોને કહેવા જઈએ પછી એમને, તમે તે હોય નહીં ગયા ને આ કોઈ નિકાલ કરતા નહીં, આ તમે આ ગટરનો કોઈ નિકાલ કરો, આ કેટલો ગોચવાળો, અમારા છોકરા બીમાર પડે, આ ઓછો ગોચવાળો છે, એ ગાડી બધું અહીને એ જ કચરો ઉપરથી લાગશે, અહીંથી લાગશે, આ ગટરોમાં કેટલું એ છે જુઓ તમે, પાંચ કે અંદર કોઈ જાતની સફાઈ સાફસૂફ હોતા નહીં હે, ગંદકી રહેતી હે ગટરો કે અંદર, પાણી કે અંદર, મંદિર કે અંદર કોઈ જા નહીં શકતા, ઇતના કિચડ પાણી રહેતા હેગા, એ લોકોને સાફ સફાઈ કા વાયદા કરા થા, પાઇપ ડાલને કા વાયદા કરા થા, રોડ બનાને કા વાયદા કરા થા, લેકિન કોઈ વાયદા ઇનોને નિભાયા નહીં હે, કોઈ કામકાજ કરતે નહીં હે, કોઈ સાફ સફાઈ કરતે નહીં હે, સબ ગંદકી બાર ને બાર રહેતી હે, લોક આતે ચલે જાતે, વોટ લેને ખરે હો જાતે, લોકો કુછ કામ નહીં કરતે।